નમસ્કાર ગુજરાત, તાજા અને ખૂબ જ અગત્યના મોટા સમાચાર. હવે સમગ્ર ભારત દેશમાં મહત્વનો નિર્ણય, એસએમએસ સેવા અને ઇન્ટરનેટ પણ થયું બંધ. સુપ્રીમ કોર્ટે સરકારને આપ્યો મોટો ફટકો અને પીએમ મોદી પણ થયા દુઃખી. આપ્યું રાજીનામું જેવા સમાચાર જાણતા પહેલા, તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી રાજકારણના સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. દેશના વડાપ્રધાને કર્યા આકરા પ્રહાર. વિપક્ષ પર જોરદાર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે નવી સંસદની રચના બાદ સંસદનું આ પ્રથમ સત્ર હતું જે સરકારને 140 કરોડ દેશવાસીઓએ બહુમતી સાથે સેવા કરવાનો આદેશ આપ્યો હતો. તેમનો અવાજ દબાવવાનો અલોકતાંત્રિક પ્રયાસ કરવામાં આવ્યો હતો. 2.5 કલાક સુધી દેશના વડાપ્રધાનને રોકવા અને તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. એટલું જ નહીં મિત્રો, દેશના વડાપ્રધાને કર્યું ઉદઘાટન. પીએમ મોદીએ વર્લ્ડ હેરિટેજ કમિટીના 46મા સત્રનું ઉદઘાટન કર્યું. સત્ર ભારત મંડપમ નવી દિલ્હી ખાતે યોજાયું છે. ઉદઘાટન બાદ પીએમ મોદીએ કહ્યું હતું કે વર્ષોથી અમે ભારતની 350થી વધુ પ્રાચીન વિરાસતો પરત લાવ્યા છીએ. પ્રાચીન વારસાનું પરત આવવું એ વૈશ્વિક ઉદારતા અને ઇતિહાસ પ્રત્યેના આદરભાવને બતાવે છે. આ કાર્યક્રમ ભારત માટે ગૌણપૂર્ણ સિદ્ધિ સાથે સંકળાયેલો છે. ત્યારબાદ કોંગ્રેસે ભાજપ પર કર્યા વળતા પ્રહાર. કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડકે મોદી સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. ખડકેએ કહ્યું કે સરકાર પાછલા બાણે 3 કૃષિ કાયદા લાગુ કરવા માંગે છે. એવો પણ આક્ષેપ કર્યો હતો કે સરકાર આજે આર્થિક સર્વે દ્વારા ચીનને આર્થિક ક્લીનચીટ આપી છે. તેમણે કહ્યું કે સરકારે ગલનવાન શહીદોને રાજકીય ક્લીનચીટ આપીને તેનું અપમાન કર્યું છે. 10 વર્ષમાં ભાજપે 140 કરોડ દેશવાસીઓના અરમાનોની હત્યા કરી છે. ત્યારબાદ રાહુલ ગાંધી ખેડૂતોના નેતાઓને મળશે. રાહુલ ગાંધી આજે દિલ્હીમાં ખેડૂતના નેતાઓને મળશે. જી હા, આ માહિતી ખેડૂતના નેતા જગજીતસિંહ હાલવાલે આપી હતી. તેમણે કહ્યું કે આજે દિલ્હીમાં ખેડૂતોની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં MSP કાયદો લાવવા માટે દેશભરમાંથી 200 ખેડૂતના નેતાઓ આ બેઠકમાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે મિત્રો, યુનાઇટેડ કિસાન મોરચાએ ફરી એકવાર કેન્દ્ર સરકાર વિરુદ્ધ ખેડૂતોના આંદોલનની જાહેરાત કરી દીધી છે. સરકારને સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો. સુપ્રીમ કોર્ટે સોમવારે ઉત્તર પ્રદેશની યોગી સરકારને મોટો ફટકો લગાડ્યો છે. કવર માર્ક પર આવતી દુકાન પર દુકાનદારોના નામ લખવાની યોગી સરકારની સૂચનાના અમલ પર કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે જ સરકારે યુપી, MP અને ઉત્તરાખંડની સરકારોને નોટિસ પાઠવીને તેનો જવાબ પણ માંગ્યો છે. આ મામલામાં આગામી સુનાવણી 26 જુલાઈના રોજ થશે. હવે ભારત દેશમાં અહીં 24 કલાક માટે ઇન્ટરનેટ અને SMS સેવા પણ થઈ બંધ. હરિયાણા સરકારે બ્રજમંડળ જલાભિષેક યાત્રાને લઈને મોટો નિર્ણય લીધો છે. નું જિલ્લામાં આગામી 24 કલાક માટે ઇન્ટરનેટ અને SMS સેવાઓ બંધ કરાઈ છે. સરકારે કહ્યું કે તણાવ, મુશ્કેલી, આંદોલન, જાહેર અને ખાનગી સંપત્તિને નુકસાન તેમજ જાહેર શાંતિ અને સૌહાર્દને ખલેલ પહોંચાડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સરકારે આ મોટું પગલું લેવામાં આવ્યું છે. આગળના દુઃખદ સમાચાર, અને ચાંદીપુરાએ વધુ એક લીધો બાળકનું ભોગ. મહીસાગરમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણ સાથે વડોદરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલું બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે. બાળકીમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા વડોદરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મહીસાગર જિલ્લામાં અત્યાર સુધીમાં ચાંદીપુરીના શંકાસ્પદ 4 કેસ સામે આવી રહ્યા છે. એટલું જ નહીં મિત્રો, હવે અહીં નિપા વાયરસથી પ્રથમ થયું મોત. કેરળમાં નિપા વાયરસથી પ્રથમ મોત થયું છે. જી હા, આરોગ્ય મંત્રીએ પુષ્ટિ કરી છે. નિપા વાયરસથી સંક્રમિત 14 વર્ષીય છોકરાનું કેરળમાં મૃત્યુ થયું છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે આ માહિતી આપી છે. અત્રે ઉલ્લેખનીય છે મિત્રો કે જે બાળદર્દી નિપાથી મૃત્યુ પામ્યો એ વેન્ટિલેટર સપોર્ટ પર સારવાર લઈ રહ્યો હતો, જેનું હાર્ટ એટેકને કારણે મૃત્યુ થયું હતું. ત્યારબાદ હવે ભારત સરકારે લીધો મહત્વનો નિર્ણય. ભારત સરકારે મહત્વનો નિર્ણય લેતા અગાતી અને મિનિકોઈ ટાપુઓ પર 2 નવા એરફિલ્ડ બનાવવામાં આવશે. અગતી ખાતેના જૂના રનવેને સુધારવામાં તેમજ વધારવામાં આવશે, જ્યારે મિનિકોઈ આઇલેન્ડ પર નવો રનવે બનાવવામાં આવશે. ભવિષ્યમાં મિનિકોઈ આઇલેન્ડ પર નેવલ બેઝ INS જટાયુ પણ બનાવવામાં આવશે. આ બેઝનું અંતર માલદીવથી 524 કિલોમીટર જેટલું છે. માલદીવ અને ચીનની ગતિવિધિ પર સીધી નજર રાખી શકાશે. સૌથી મોટા સમાચાર, અને આપ્યું રાજીનામું. UPSC ના અધ્યક્ષ મનોજ સોની તેનો કાર્યકાળ પૂરો થાય એ પહેલા જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમનો કાર્યકાળ 2029માં પૂરો થવાનો હતો,
પ્રોબેસરી આઈએએસ પૂંજા ખેડકરની કેસ વચ્ચે મનોજ સોનીનું રાજીનામું સામે આવ્યું છે. જો કે સૂત્રોએ કહ્યું છે કે સોનીના રાજીનામાનું કારણ પૂંજા ખેડકરનો કેસ નથી. યુપીએસસી ચેરમેને અગાઉ અંગત કારણોસર પોતાનું રાજીનામું સુપ્રત કર્યું હતું, જે હજુ સુધી સ્વીકારવામાં આવ્યું નથી.